સ્ટાન્ડર્ડ 11 ટેક્સ્ટબુકની અંદર મિત્રો યુનિટ નંબર 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. મિત્રો આની અંદર આપણે ગયા વિડીયોની અંદર અરુણિમા સિંહા વિશેની જે એનું જે બેકગ્રાઉન્ડ છે એ મિત્રો આપણે સમજ્યા હતા, બરોબર છે? બરોબર, આપણે આના વિશે આપણે મિત્રો ચર્ચા પણ કરી હતી. આપણે અરુણિમા સિંહા વિશેના જે એને લગતી જે કહાની છે આપણે મિત્રો સમજ્યા, બરોબર છે? આજે મિત્રો આપણે આના વિશે આપણે ક્યાં પહોંચ્યા હતા એ તમને ખ્યાલ જ છે મિત્રો, એ આપણે જોઈએ. તો મિત્રો આપણે છેલ્લે ક્યાં સુધી પહોંચ્યા હતા ખ્યાલ છે ને બધા મિત્રોને? ચાલો ઓકે મિત્રો, હવે આપણે એની અંદર ક્યાં સુધી પહોંચ્યા હતા એ આપણે જોઈએ. એક જ મિનિટ હો મિત્રો, ક્યાં પહોંચ્યા હતા એ તમને કહું છું હું. હા મિત્રો, આપણે જો આ જે કર્સર છે ને મારું, એમાં ખાસ ધ્યાન આપજો. અહીંયા સુધી આપણે છેલ્લે સે કરાવેલું અહીંથી આપણે શરૂ કરવાનું છે, બરોબર મિત્રો? આ જે મેં અંડરલાઇન કરું છું ને ત્યાંથી આપણે મિત્રો ચલાવવાનું છે, બરોબર? તો આપણે ત્યાંથી આપણે ચલાવીએ તો આઈ કિકડ, બરોબર છે? કિક એટલે પાટું મારવું, લાત મારવી. જેમ કે ટુ વ્હીલ હોય, ફોર વ્હીલ હોય, સ્કૂટી હોય તો ઘણી વખત આપણે કિક મારતા હોઈએ, તો કિક મારવી એટલે એની કહેવાય છે લાત મારવી, બરોબર? આઈ કિક ધ કપલ ઓફ અધર્સ. મિત્રો કપલ, કપલ એટલે બે, ઓફ અધર્સ કે બે વ્યક્તિમાંથી મેં એ ત્રીજા વ્યક્તિને મેં એને લાત સે મારી હતી. એન એક્સેપ્શનલ ધ બેટલ હેડ બિગન તે ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ, કે ચાલુ ટ્રેને ઇનસાઇડ, ઇનસાઇડ એટલે અંદર, બરોબર? બિગન એટલે શરૂ થવું, બેટલ એટલે કે યુદ્ધ, એક્સેપ્શનલ એટલે કે અપવાદ રૂપમાં, બરોબર? અપવાદ રૂપમાં કે જે ચાલુ ટ્રેને ક્યારેય પણ એટલા બધા પેસેન્જરથી કમ્પાર્ટમેન્ટ ફૂલ હોય અને આ રીતની ફાઇટિંગ થતી હોય એ શક્ય ન હોય, એટલે અપવાદ રૂપની અંદર અમારા એ ચાર પાંચ વ્યક્તિ એ હતા અને હું એકલી હતી, અને અમારે ટ્રેનની અંદર ચાલુ ટ્રેને અમારે એ ફાઇટિંગ છે, યુદ્ધ છે એ થયું હતું. ધ વુલ્સ, વુલ્સ એટલે કે વરુઓ, બરોબર છે? મેં તે અનધર તે અટેમ્પ્ટ, અનધર એટલે બીજા વ્યક્તિએ એક બીજો પ્રયત્ન કર્યો, અટેમ્પ્ટ એટલે પ્રયત્ન. ટુ સ્નેચ, સ્નેચ એટલે કે ઝંટી લેવું, લૂંટી લેવું. ચેન એટલે કે સોનાનો ચેન, કે એ ચાર પાંચ જે વરુઓ હતા, બરોબર છે? એ વરુઓએ એમાંથી બીજાએ એમ કહીને મારા ચેનને ઝટકવાનો ફરી વખત પાછો પ્રયત્ન કર્યો. સ્ટીલ, પેજ જરા જોઈ લો મિત્રો, શેર કરી લો, કેમ આવતું નથી. ત્યાર પછી આપણે જોઈએ તો મિત્રો, ધ વુલ્સ ધ મેડ અનધર તે અટેમ્પ ટુ સ્નેચ માય ચેન, અને બીજા વરુએ મારો ચેન ઝટકવાનો ફરીથી પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેસિસ્ટેડ, અને હજી સુધી પણ એમ કહેવાય ને કે હું તો એ રેસિસ્ટેડ. એક મિનિટ મિત્રો, આ જરાક સેટિંગ છે ને વિખાઈ જાય છે. જુઓ મિત્રો અહીંયા, હા, આઈ સ્ટીલ, આઈ તે રેસિસ્ટેડ, અને એ ચાર પાંચ વ્યક્તિઓ હતા છતાં પણ મેં એમની સામે રેસિસ્ટેડ એટલે કે પ્રતિભાર કરવો, એની સામે એનો કહેવાય ને કે મેં એને જવાબ સે આપ્યો હતો એટલે કે પ્રતિહાર કરવો, બરોબર છે? એની સામે પ્રહાર કરવો. અન્ટિલ તે વન ધેમ તે દિવન તે બાય અ ફ્રેન્જી, ફ્રેન્જી એટલે કે પાગલ રીતે ગેવ મી એન એક્સ્ટ્રા તે હાર્ડ કિક, અને મને જોરદારનું એવું એને પાટું માર્યું પાગલ બનીને ચાલુ ટ્રેને, યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, અને એમનો પૂર્ણ તાકાત સાથે, એક પૂર્ણ તાકાત સાથે એક વ્યક્તિએ મને એવું જોરથી પાટું માર્યું, લાત મારી, ઓફ બેલેન્સ આઈ, અને હું મારું બેલેન્સ છે એ ગુમાવી ગઈ, બરોબર છે? હું મારું બેલેન્સ છે એ ગુમાવી ગઈ. આઈ કુડ નોટ રિકવર તે ઇન ટાઈમ, અને હું મારો બેલેન્સને
એમ કહેવાય ને, હું રિકવર એટલે પાછું હું પોતે મારી સ્ટેમિના એકઠી ન કરી શકી એ સમયે. આઈ લિટરલી એટલે કે સહજ રીતે ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, અને હું ટ્રેનમાંથી ચાલુ ટ્રેનમાંથી સહજ રીતે એ પડી ગઈ હતી. સ્ટીલ તે હોલ્ડિંગ તે માય મોબાઈલ તે ફોન, માત્ર ને માત્ર મારા હાથમાં એક મારો મોબાઈલ છે ને એ જ મેં પકડી રાખ્યો હતો. આઈ વોઝ મીડ એર વેન આઈ ફ્લ્યુ તે રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. અને બીજા પાટા પર જેમ મારી ટ્રેન છે દિલ્હી તરફ જતી હતી અને દિલ્હી તરફથી બીજી ટ્રેન લખનઉ તરફ આવતી હતી, આ બંને ટ્રેન વચ્ચે એમ કહેવાય ને હું હવામાં ઉછળતી રહી. સમજાણું, મિડ એર આ બંને ટ્રેનની વચ્ચે મિત્રો, બરોબર, તે વેન આઈ ફ્લ્યુ તે રાઇટ ઇન ટુ અનધર તે ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. અને એક ટ્રેનને ભટકાઈને બીજી ટ્રેન તરફ, બીજી ટ્રેનથી ભટકાઈને પાછી સામેની ટ્રેન તરફ, આમ છે ને એમ હું હવામાં ઉછળતી રહી હતી મિત્રો. માય બોડી તે હિટ ધ મૂવિંગ તે સ્ટીલ એન્ડ રીબાઉન્ડેડ ટુ માય તે ટ્રેન. અને કેમ જાણે કે સ્ટીલની બોડી દડાવ હોય, બરાબર, એ બોલ હોય એ રીતે એમ કહેવાય ને, ઓલો ઓલી ટ્રેન વાથી મને ફટકો મારે, આ ટ્રેન અહીંથી ફટકો મારે, આમ બંને ટ્રેન વચ્ચે એ હું આમ તેમ છે એ ઘૂમતી ને ઘૂમતી હું એ રહી હતી. ચા મિત્રો, અમે સેટિંગ જરાક ફરી જાય છે માઉસના કારણે, બરાબર છે. હા, આપણે અહીંયા હતા. માય બોડી તે હિટ, હિટ એટલે ફટકો મારવો, ધ મૂવિંગ તે સ્ટીલ એન્ડ રીબાઉન્ડેડ ટુ માય ટ્રેનર. અને અહીંયા આપણે જોઈએ તો સ્ટીલ એટલે પોલાદ જેવું, લોખંડ જેવું, સ્ટીલનું, કેમ જાણે ફૂટબોલના દડાની જેમ મારું શરીર છે એ હોય એમ રીબાઉન્ડ. અને એની અંદર મને સતત આમ તેમ છે એ ઘાસ એ ઉછળતી રહી, હું બે ટ્રેનની વચ્ચે હું છે ઉછળતી રહી હતી. ધીસ પિંગ પોંગ, પિંગ પોંગ એટલે કે ફંગોળાવો, પિંગ પોંગ એટલે શું થાય મિત્રો, ફંગોળાવો. તે મસ્ટ હેવ તે કન્ટિન્યુ ટુ ફોર સેવરલ તે સેકન્ડ્સ, અને થોડીક ક્ષણ લગણ તો હું બે ટ્રેનની વચ્ચે ફંગોળાતી રહી હવામાં. બિફોર તે ગ્રેવિટેશનલ તે ફોર્સ તે પુલ્ડ મી ડાઉન. ગ્રેવિટેશનલ એટલે કે એક ગ્રેવિટેશનલ એટલે કે ગુરુત્વાકર્ષણ, તે ફોર્સ તે પુલ્ડ મી ડાઉન, અને ગુરુત્વાકર્ષણને કારણે હું નીચે હશે ને એ એક અવાજ સાથે જોરદારની પટકાઈ હતી. ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. સમજાણું, અને હું એમ કહેવાય ને મારા પ્રયત્નથી હું ડિસ્પાઇટ થઈ ગઈ હતી, નિરાશ થઈ ગઈ હતી, હારી ગઈ હતી. માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, અને ટ્રેનના પાટા પર મારો ડાબો પગ આવી ગયો અને એક અવાજ આવ્યો, કચ કચરચ. સમજાણું, કચ આવો એક અવાજ આવ્યો. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ તે ગેટિંગ તે ચોપ્ડ, અને એક ધડાકા સાથે મારો પગ સે છૂટો થઈ ગયો હતો. સમજાણું, ચોપ્ડ એટલે છૂટું પડી જવું એક અવાજ સાથે. ધેર વોઝ ધ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ ધ સ્ક્રીમ. સ્ક્રીમ એટલે ચીચિયારીઓ, ચીચિયારી પાડવી. સમજાણું, મારો જે ચીચિયારીનો અવાજ છે એ કોઈએ પણ સાંભળ્યો નહોતો એ કે ત્યાં. આઈ લે તે મોશનલેસ ફોર અ વાઇલ, થોડીક ક્ષણ લગણ તો હું એકદમ કહેવાય ને બે ભાન થઈને પડી રહી હતી મિત્રો. વોચિંગ ધ ગ્રેડ તે ટેલ તે લાઇટ ઓફ ધ ટ્રેન તે અન્ટિલ અ ડીમ્ડ એન્ડ ફેડેડ ઇન ટુ તે ડાર્કનેસ. અને રાત્રિનો સમય મિત્રો એક વાગ્યાનો, અને ખાસ કરીને એક વાગ્યાનો સમય હતો, અને એ જે ટ્રેન હતી પદ્માવતી એક્સપ્રેસ મિત્રો, એમની પાછળનો જે ભાગ હતો એટલે કે છેલ્લો જે ડબલ હતો, છેલ્લો જે ડબ્બો હતો ટ્રેનનો, કમ્પાર્ટમેન્ટ હતો, એમાં પાછળ છે ને ટેલ લાઇટ હતી, રેડ ટેલ લાઇટ જે કહેવાય. રેડ એટલે લાલ કલરની, ટેલ એટલે પૂંછડી એટલે છેલ્લો ડબ્બો, અને લાઇટ એટલે કે લાલ કલરની જે લાઇટ હતી એ મિત્રો રાત્રિના સમયે મને કેવી થઈ ગઈ, ડીમ એટલે કે ઝાંખી થવા લાગી, અને ફેડ એટલે કે હું બેભાન થવા લાગી હતી એ અંધારામાં. ધેન આઈ ફેન્ટેડ, અને ત્યાર પછી હું એમ કહેવાય ને કે હું બેભાન છી થઈ ગઈ હતી. હવે મિત્રો આપણે સીન ટુ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે શરૂ કરીશું, બરાબર છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.